गुड मॉर्निंग, नमस्कार। धोरण 11 जीव विज्ञान में तमारू स्वागत छे। आपणे काले पुष्प विषे भण्या हता, एमां बे प्रकारना पुष्प आपणे भण्या हता, बराबर छे। आ सिवाय पुष्प विन्यास विषे भण्या हता, बराबर छे ने। पुष्प विन्यास बे प्रकारना पुष्प विन्यास जोवा मळ्या हता आपणने, परिमित अने अपरिमित, बराबर छे। आ सिवाय आपणे पुष्प भण्या हता एकलिंगी पुष्प, पछी द्विलिंगी पुष्प, बराबर छे। हवे आजे आपणे आजना लेक्चरमां पुष्पासनना आधारे पुष्पना प्रकार भणवाना छे, बराबर छे। आजनो नवो टॉपिक छे आपणो पुष्पासन ना खानना आधारे पुष्पना प्रकारों। पहला अपन ने खबर पड़वी जोईए पुष्पासन कोने कहेवाय, तो के पुष्प जेना ऊपर गोठवायेलू होय, बराबर कड़ी जेवो जे भाग छे ग्रीन कलर नो, काले मैं तमने देखाड़ो तो, आने कहेवामां आवे छे पुष्पासन, बराबर छे। पुष्पासन ना आधारे पुष्पना त्रण प्रकार पाड़वामां आवे छे, बराबर छे। पुष्पासन ना आधारे पुष्पना त्रण प्रकार पाड़वामां आवे छे, एमां पहेलो प्रकार हूँ तमने अहींया भणावुं छुं, अधोजાઈ। અધોજાઈ પુષ્પ, બરાબર છે। અધોજાઈ પુષ્પ કેને કહેવામાં આવે છે એને આપણે જોઈએ, બરાબર છે। તેમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને આવેલું હોય છે, તેમાં સ્ત્રી કેસર, તેમાં સ્ત્રી કેસર उच्च स्थाने आवेल होय छे, ज्यारे पुष्पना अन्य भागो पुष्पासन, सॉरी, जारे अन्य भागो स्त्री केसर नी अटले के तेनी नीचे आवेला होई छे, जारे अन्य भागो तेनी नीचे आवेल होई छे। સ્ત્રી કેસર છે એ ઉચ્ચ સ્થાને હોય, અને બીજા બધા ભાગો પુંકેસર ને વજ્રચક્ર ને દલચક્ર ને એ બધું સ્ત્રી કેસર ની નીચે હોય, બરોબર। તો એને શું કહેવામાં આવે છે? અધોજાઈ પુષ્પ। અધોજાઈ પુષ્પ સેમાં જોવા મળે છે, બરોબર છે? તો કે રાય, જાસૂદ અને રીંગણ, બરોબર। રાય, જાસૂદ અને રીંગણમાં તમને કેવું પુષ્પ જોવા મળશે? તો કે અધોજાઈ પુષ્પ જોવા મળશે, બરોબર છે। એના પછી પરિજાઈ પુષ્પ બીજો પ્રકાર આપણે ભણશું, બરોબર છે। પરિજાઈ પુષ્પ, બરાબર છે। એમાં વાત કરીએ આપણે તો પુષ્પાસન, સોરી, સ્ત્રી કેસર મધ્ય સ્થાને આવેલું હોય છે, સ્ત્રી કેસર
मध्य स्थाने आवेल होय छे अने अन्य भागो तेनी समांतरे गोठवायेला होय छे। स्त्री केसर मध्य स्थाने आवेलू होय, आमा स्त्री केसर उच्च स्थाने आवेलू होय, बराबर। आमा स्त्री केसर मध्य स्थाने आवेलू होय छे अने अन्य भागो छे ई समांतर रीते गोठवायेला होय छे, बराबर छे। आवु तमने सेमा जोवा मळशे तो के गुलाब अने जरदाळु, ओलू लाल कलर नु आवे छे खातु होय तो तमे खटमीट होय छे, गुलाब जरदाळु एमा तमने शू जोवा मळशे, परिजाई पुष्प जोवा मळशे अने छेलु छे उपरिजाई। स्त्री केसर क्या आवेलू होय तो के स्त्री केसर संपूर्ण घेरायेलू होय छे अने अन्य भागो बीजा सहीने ऊपरना भागे विकास पावेला होय छे, बराबर छे। તેમાં સ્ત્રી કેસર ઘેરાયેલ હોય અન્ય ભાગો પુષ્પાસનની ઉપર આવેલ હોય છે। આપણે હમણાં આકૃતિ દોરશું એટલે ત્રણેયનો ભેદ સમજાઈ જશે, બરાબર છે। અત્યારે પહેલા તમને થિયરી ખબર પડી જવી જોઈએ, બરાબર। આવું તમને શેમાં જોવા મળશે તો કે જામફળ, કાકડી અને સૂર્યમુખી, બરાબર છે। ઉપરી જાય શેમાં જોવા મળે, જામફળ, કાકડી અને સૂર્યમુખી, બરાબર છે। હવે હું તમને એનું દોરીને બતાડું, દાખલા તરીકે આ સ્ત્રી કેસર છે, બરાબર છે। આપણે શું કીધું, સ્ત્રી કેસર પહેલા અધો જાય પુષ્પ દોરું છું, બરાબર છે। શું દોરું છું હું, અધો જાય પુષ્પ દોરું છું, બરાબર। એમાં સ્ત્રી કેસર ક્યાં છે તો કે ઉચ્ચ સ્થાને, બરાબર। આ પુષ્પાસન દોરું છું ભાઈ, પુષ્પાસન છે, બરાબર। હવે અહીંથી હું દોરું છું, આ શું છે તો કે આ છે, ઈ છે, આકૃતિ દોરી જ લેજો ભાઈ, બરાબર। જો પુષ્પાસન ની નીચે આવેલું છે, બરાબર છે ને। વજ્રપત્ર, દલચક્ર, બરાબર છે, બધું અહીંયા દોરી દીધું છે મેં। આ બે શું છે, વજ્રપત્ર છે, આ બે શું છે, દલપત્ર છે,
આ બે પું કેસર છે અને આ સ્ત્રી કેસર, એટલે સ્ત્રી કેસર ક્યાં આવ્યું છે? પુષ્પાસન ની ઉપરના ભાગમાં, સમજાણું? એટલે એને અધોજાય પુષ્પ કહેવામાં આવે છે, બરાબર? આ કયું છે? આપણું પેલું અધોજાય પુષ્પ, બરાબર છે? નિરાતે દોરી લેજો મારી હારે હારે, બરાબર? પછી બીજો પ્રકાર હું દોરું છું, જેને આપણે કીધું છે પરિજાય પુષ્પ, બરાબર છે? એમાં પેલા હું સ્ત્રી કેસર દોરું, એટલે તમને અનુકૂળતા આવી જાય ભાઈ. સ્ત્રી કેસર અહીંયા દોર્યું છે પેલા મેં, પછી હવે શું દોરું છું ભાઈ? તો કે જોજો, આ રીતના પુષ્પાસન અને જેને આપણે કહેવાય સ્ત્રી કેસર અને પૂ કેસર સરખા સ્થાનો એ જોવા મળે છે. બરાબર છે? અહીંયા વજ્રપત્ર પણ દેખાડી દઉં તમને. વજ્રપત્ર, દલપત્ર, વજ્રપત્ર, આ દલપત્ર, આ પુંકેસર અને આ પુષ્પાસન, આ સોરી સ્ત્રી કેસર, બધા એક જ લેવલમાં છે, બરાબર છે? આમાં એવું નથી. જુઓ આમાં કઈ રીતના છે, પુષ્પાસન, આ સ્ત્રી કેસર છે એ એક પુષ્પાસન ની ઉપરની બાજુ છે, બાકી બધા હરખા છે, બાકી બધા જે એ શું કીધું નીચેના ભાગમાં છે. આમાંનામાં બેમાં તફાવત તમને જોવા મળશે, બરાબર? બારીકાઈથી નિરીક્ષણ કરો, બરાબર છે? જોવા મળ્યો તમને, બરાબર? આ શું છે આપણું? તો કે પરિજાય પુષ્પ, બરાબર? હવે ત્રીજો પ્રકાર હું વર્ણવું છું, જેને આપણે ઉપરિજાય પુષ્પ કહીએ છીએ. જોજો ભાઈ, રેડી? હવે હું વર્ણવું છું કયો છે ઉપરિજાય, બરાબર? ઉપરિજાયમાં કઈ રીતના હોય? તો કે આ રીતના હોય, જોજો. આખે આખું ઘેરાયેલું છે પુષ્પાસન, આ સ્ત્રી કેસર અહીંયા છે અને અન્ય ભાગો છે એ બધા ક્યાં છે? એની ઉપરના ભાગમાં ભાઈ. આ રીતના, બરાબર? જો સ્ત્રી કેસર એકલું નીચે છે, જ્યારે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર આ બધું ક્યાં આવ્યું છે? ઉપરના ભાગમાં. અહીંયા બધું એક જ લેવલમાં આવ્યું છે અને અહીંયા આ બધાથી નીચે આવેલું છે, બરાબર છે? એટલે ત્રણ પ્રકાર આપણે પુષ્પના પાડ્યા છે. પુષ્પાસનના સ્થાનના આધારે પુષ્પના ત્રણ પ્રકાર જોવા મળે છે, બરાબર છે? પરિજાય, અપરિજાય, ઉપરિજાય અને અધોજાય પુષ્પ, બરાબર છે? આકૃતિ તમે દોરી જ લેજો, એટલે કાંઈ પ્રોબ્લેમ ના થાય.
બરાબર છે. હજી પુષ્પની ગોઠવણી અથવા કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યાના આધારે પુષ્પના બે પ્રકાર પાડવામાં આવ્યા છે, બરાબર. એ પણ હું તમને આ સમજાવી દઉં છું. કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યાના આધારે પુષ્પના બે પ્રકાર થાય છે, બરાબર છે. એમાં પહેલો પ્રકાર નિયમિત પુષ્પ, બરાબર. પેલા નિયમિત પુષ્પ હું તમને સમજાવું. નિયમિત પુષ્પ કેને કહેવાય? જ્યારે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યા, જ્યારે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યા પુષ્પના બે સરખા ભાગ કરે તેને શું કહેવાય છે? નિયમિત પુષ્પ. અમુક પુષ્પ એવા હોય તમે એને વચમાંથી તોડો એટલે બે બાજુ સરખો ભાગ જોવા મળે. બે બાજુ સરખા પુંખેસરની સંખ્યા હોય, બે બાજુ સરખા વજ્રપત્રની સંખ્યા હોય, બે બાજુ સરખા દલપત્રની સંખ્યા હોય, તો એવા પુષ્પને કેવું પુષ્પ કહેવામાં આવે છે? નિયમિત પુષ્પ કહેવામાં આવે છે. નિયમિત પુષ્પમાં કેનો સમાવેશ થાય છે? રાય, ધતુરો અને મરચા. રાય, ધતુરો અને મરચા. હવે બીજો પ્રકાર અનિયમિત પુષ્પ, બરાબર. અનિયમિત પુષ્પ આપણે ભણવાનું છે. જ્યારે પુષ્પ કોઈ એક લંબ ચોક્કસ ધરીયેથી બે સરખા ભાગમાં વિભાજિત ન થાય, બરાબર છે, ત્યારે તેને કેવું કહેવામાં આવે છે? તો કે અનિયમિત પુષ્પ, બરાબર છે. ટૂંકમાં ગમે ત્યાંથી તમે પુષ્પને કાપો, ગમે એ દિશામાંથી, અને બે સરખા ભાગ થાય તો એને નિયમિત પુષ્પ, બરાબર છે. જ્યારે પુષ્પ કોઈ ચોક્કસ લંબ દિશાએથી પસાર થતી ધરી બે સરખા ભાગમાં વિભાજિત કરે, બરાબર છે. ટૂંકમાં બે સરખા ભાગ તો આમાં થશે, પણ કોઈ એક ચોક્કસ દિશા જ, બરાબર છે. કોઈ ચોક્કસ દિશામાંથી તમે એને કાપો અને બે સરખા ભાગ થાય તો અનિયમિત પુષ્પ. ગમે એ દિશામાંથી તમે એને કાપો અને સરખા ભાગ થાય તો એને નિયમિત પુષ્પ, બરાબર છે. અનિયમિત પુષ્પમાં કેનો સમાવેશ થાય? તો કે વટાણા, વાલ અને ગુલમોહર. વટાણા, વાલ અને ગુલ મહોર, બરાબર છે. ત્રીજો પ્રકાર છે, હવે ત્રીજો પ્રકાર એ સમજાવી દઉં છું. અસમમિતીય પુષ્પ, બરાબર છે. ત્રીજો પ્રકાર અસમમિતીય
પુષ્પ બરાબર છે અસમમિતીય પુષ્પમાં શું હોય છે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી ધરી બે સરખામાં ભાગમાં વિભાજિત ન થાય જ્યારે કેન્દ્રમાંથી અહીંયા સમય એમ નથી એટલે જરાક હું બોલું છું લખી લેજો જ્યારે કેન્દ્રમાંથી પસાર થતી લંબ ધરી પુષ્પના બે સરખા ભાગમાં વિભાજિત ન કરે તેને શું કહેવાય છે અસમમિતીય પુષ્પ અસમમિતીય પુષ્પમાં કેનો સમાવેશ થાય ભાઈ તો કે એક વનસ્પતિ છે કે ના કઈ છે કેના બરાબર છે આ કેના કઈ વનસ્પતિ છે તો કે એનો અસમમિતીય પુષ્પમાં સમાવેશ થાય છે બરાબર છે રેડી તો આજનું હોમવર્ક પુષ્પાસનના આધારે પુષ્પના પ્રકારો સમજાવો અને કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યાના આધારે પુષ્પના ત્રણ પ્રકાર સમજાવો પુષ્પાસનના આધારે જે પ્રશ્ન છે એમાં ત્રણેયની આકૃતિ દોરવી ફરજિયાત છે